हेलो फ्रेंड्स, धोरण 11 बार इंग्लिश ग्रामर में आज आप फंक्शन 7.2 शोइंग रिजल्ट नो अभ्यास करी। मित्रों, 7.1 में आपने शोइंग रिजल्ट में टू सो देट अने सच देट नो अभ्यास करी हो। अहीं आपने टू ने बदले इनफ शीखवाना छीए। सो देट अने सच देटनु पुनरावर्तन थवानु छे। ते आपणे शुं शीख्या हता? टू वाला सेंटेंस में सो देट अने सच देटनो उपयोग करता हता। अहीं आपणे इनफ वाला सेंटेंस में सो देट अने सच देटनो उपयोग करता शीखीशुं। एटले तमारा माटे मात्र एक ज फंक्शन वर्ड नवो छे। क्यूँ? इनफ। इनफ एटले पूरतुं, जरूर पूरतुं, एज मच एज रिक्वायर, जरूर पूरतुं। सो देट एटले तमने आवडे छे एटलू के, અને સચ દેટ એટલે પણ એટલું કે। મિત્રો, આપણે ઇનફની સેન્ટેન્સ પેટર્ન જોઈએ તો ઇનફની અંદર સૌ પ્રથમ સબ્જેક્ટ આવશે, ત્યારબાદ કાળ દર્શાવતું ક્રિયાપદ વર્બ આવશે, ત્યારબાદ એડજેક્ટિવ કે એડવર્બ આવશે, અને ત્યારબાદ ઇનફ આવશે। જુઓ, आफ्टर एडजेक्टिव और एडवर्ब, इनफ क्या आवशे? एडजेक्टिव के एडवर्ब नी पाछळ। त्यारबाद क्रियापद नु टू वाळु रूप आवशे, काळ दर्शावतु नही, टू वाळु रूप, अने त्यारबाद ऑब्जेक्ट अथवा अधर वर्ड्स आवशे। आ सेंटेन्स मीनिंग हकार आपशे। टी डबल ओ टू एडजेक्टिव के एडवर्ब नी आगळ आवतु तु अने नकार अर्थ आपतु। आ इनफ एडजेक्टिव के एडवर्ब नी पाछळ आवशे अने हकार अर्थ आपशे। રચનાની દ્રષ્ટિએ આ સેન્ટન્સ સિમ્પલ હશે, કાળ દર્શાવતું ક્રિયાપદ એક જ હશે। અહીંયા કાળ દર્શાવતું ક્રિયાપદ હશે, અહીંયા કાળ દર્શાવતું ક્રિયાપદ નહીં હોય, એટલે સેન્ટન્સ એક જ હશે। અને સો ધેટ અને સચ ધેટ તમને આવડે છે કે જેની અંદર બે સેન્ટન્સ હશે, એક શરૂઆતનું સેન્ટન્સ અને બીજું ધેટ પછી નવું શરૂ થતું સેન્ટન્સ સબ્જેક્ટ વર્ગથી। એ જ પ્રમાણે સચ ધેટમાં પણ બે સેન્ટન્સ હશે। સો ધેટની તમને ખબર છે કે સો ધેટની વચ્ચે માત્ર એડજેક્ટિવ કે એડવર્બ આવશે, જ્યારે સચ ધેટની વચ્ચે એડજેક્ટિવ પ્લસ નાઉન આવશે, એ નાઉન એક વચનમાં હશે, ત્યારે આગળ આર્ટિકલ આવશે। સો ધેટ અને સચ ધેટ તમને આવડે છે, ઇનફ તમારા માટે નવું છે। ત્રણેય સેન્ટન્સના ઉદાહરણ અને સેન્ટન્સ પેટર્ન આપણે જોઈએ। જુઓ, પહેલું સેન્ટન્સ, The lion is strong enough to chase its prey. સિંહ તેના શિકારનો પીછો કરવા માટે પૂરતો સ્ટ્રોંગ છે। તો લાયન છે કેવો? સ્ટ્રોંગ, આ એડજેક્ટિવ છે, સ્ટ્રોંગ છે, તાકાતવાળો છે। કેટલી તાકાતવાળો? પૂરતી તાકાતવાળો, ઇનફ। જો ઇનફ ક્યાં આવ્યું? એડજેક્ટિવની પાછળ। ઇનફ ક્યાં આવશે? એડજેક્ટિવ કે એડવર્બની પાછળ। ત્યારબાદ ક્રિયાપદનું ટુ વાળું રૂપ, જે ક્રિયા કરવાની હોય તેનું ટુ વાળું રૂપ, અહીંયા સબ્જેક્ટ પહેલા છે એટલે। ધ લાયન ઇઝ સ્ટ્રોંગ ઇનફ ટુ ચેઝ ઇટ્સ પ્રે, પોતાના શિકારનો પીછો કરવા માટે સિંહ પૂરતો તાકાતવાળો છે। એનો અર્થ કે સિંહ એટલો તાકાતવાળો છે કે તે પોતાના શિકારનો પીછો કરી શકે। આવી રીતે બે સેન્ટન્સ બનાવવાના છે। જુઓ, સો ધેટ વાળી સેન્ટન્સ પેટર્ન જુઓ, બે સેન્ટન્સ આવશે આમાં। ધ લાયન ઇઝ સ્ટ્રોંગ અને ઇટ કેન ચેઝ ઇટ્સ પ્રે, સિંહ તાકાતવાળો છે, અને અહીંયા નવું સેન્ટન્સ, સબ્જેક્ટ ઇટ પ્લસ કેન પ્લસ વી વન ક્રિયાપદનું મૂળરૂપ મોડલ કેન સાથે, અને ઓબ્જેક્ટ અથવા અધર વર્ડ્સ। ધ લાયન ઇઝ સો સ્ટ્રોંગ ધેટ, સિંહ એટલો તાકાતવાળો છે કે ઇટ કેન ચેઝ ઇટ્સ પ્રે, અહીંયા બે સેન્ટન્સ બન્યા, એક ધ લાયન ઇઝ સ્ટ્રોંગ અને બીજું ઇટ કેન ચેઝ ઇટ્સ પ્રે। જ્યારે ઇનફ અને ટુ વાળા સેન્ટન્સમાં એક જ સેન્ટન્સ હોય છે। હવે સચ ધેટ, એમાં સચ અને ધેટની વચ્ચે એડજેક્ટિવ પ્લસ નાઉન આવશે, કે નાઉન એક વચનનું હોય તો આગળ આર્ટિકલ આવશે, આટલો જ તફાવત છે। ધ લાયન ઇઝ સોને બદલે સચ, સચ અ સ્ટ્રોંગ એનિમલ ધેટ ઇટ કેન ચેઝ ઇટ્સ પ્રે, સિંહ એટલું તાકાતવાળું પ્રાણી છે કે તે તેના શિકારનો પીછો કરી શકે છે। હવે આ ત્રણેય સેન્ટેન્સ એક સાથે જોઈએ આપણે। જુઓ, ધ લાયન ઇઝ સ્ટ્રોંગ ઇનફ, ઇનફ ક્યાં આવ્યું? એડજેક્ટિવની પાછળ।
પોતાના શિકારનો પીછો કરવા માટે પૂરતું તાકાતવાળું પ્રાણી છે. એનો અર્થ કે એટલું તાકાતવાળું છે કે પોતાના શિકારનો પીછો કરી શકે. હવે સો દેટ ધ લાયન ઇઝ સો સ્ટ્રોંગ દેટ એડજેક્ટિવ વચ્ચે ઇટ કેન ચેઝ ઇટ્સ પ્રે સચ દેટ ધ લાયન ઇઝ સચ અ સ્ટ્રોંગ એનિમલ દેટ સી એટલું તાકાતવાળું પ્રાણી છે કે એડજેક્ટિવ પ્લસ નાઉન ઇટ કેન ચેઝ ઇટ્સ પ્રે. વધુ એક એક્ઝામ્પલ લઈએ. યુ આર મેચ્યોર ઇનફ ટુ ટેક અ વાઇઝ ડિસિઝન. કોઈ નિર્ણય લેવાનો છે તો કોઈ તમને કહે છે, ઘરના સભ્યો કે મિત્રો શું કહે છે, યુ આર મેચ્યોર ઇનફ, તું પૂરતો સમજદાર છે આ ડાપણ ભર્યો નિર્ણય લેવા માટે, તું પૂરતો સમજદાર છે. કેવો છે? સમજદાર, મેચ્યોર, પુખ્ત, આ એડજેક્ટિવ છે. હવે ઇનફ ક્યાં આવ્યું? એની પાછળ, પૂરતો સમજદાર. શા માટે? ટુ ટેક અ વાઇઝ ડિસિઝન. હવે એમાં સો દેટ, યુ આર સો મેચ્યોર દેટ, તું એટલો મેચ્યોર છે કે યુ કેન ટેક અ વાઇઝ ડિસિઝન. બે સેન્ટન્સ આવ્યા જુઓ, યુ આર મેચ્યોર અને યુ કેન ટેક અ વાઇઝ ડિસિઝન. તું એટલો મેચ્યોર છે કે તું ડાપણ ભર્યો નિર્ણય લઈ શકે. તો મેચ્યોર ક્યાં આવ્યું? સો દેટની વચ્ચે. ઇનફ કાઢી નાખ્યું. જુઓ, નવો સબ્જેક્ટ કયો લીધો? યુ, યુ કેન ટેક અ વાઇઝ ડિસિઝન. હવે સચ દેટ જુઓ, યુ આર સચ અ મેચ્યોર પર્સન દેટ, તું એટલો સમજદાર વ્યક્તિ છે કે યુ કેન ટેક અ વાઇઝ ડિસિઝન. તો મેચ્યોરની સાથે મેં નાઉન મૂક્યું. કયું? પર્સન, વ્યક્તિ. કેવી વ્યક્તિ? સમજદાર. એડજેક્ટિવ પ્લસ નાઉન, નાઉન એક વચન એટલે આગળ આર્ટિકલ એ. આવું સો દેટમાં નથી. જુઓ, સો દેટમાં માત્ર એડજેક્ટિવ છે. યુ આર સચ અ મેચ્યોર પર્સન દેટ, તું એટલી સમજદાર વ્યક્તિ છે કે યુ કેન ટેક અ વાઇઝ ડિસિઝન. હવે આ ત્રણેય સેન્ટેન્સ એક સાથે જોઈએ. યુ આર મેચ્યોર ઇનફ ટુ ટેક અ વાઇઝ ડિસિઝન. ડાપણ ભર્યો નિર્ણય લેવા માટે તું પૂરતો સમજદાર છે. મેચ્યોર ઇનફ, ઇનફ ક્યાં આવ્યું? એડજેક્ટિવની પાછળ. હવે બીજું સેન્ટેન્સ, યુ આર સો મેચ્યોર દેટ યુ કેન ટેક અ વાઇઝ ડિસિઝન. ત્રીજું સેન્ટેન્સ, યુ આર સચ અ મેચ્યોર પર્સન દેટ યુ કેન ટેક અ વાઇઝ ડિસિઝન. આ ત્રણેય સેન્ટેન્સનો તમે આમ અભ્યાસ કરો ને એક સાથે, એટલે આપોઆપ તમને રૂલ સમજાઈ જાય કે ઇનફ કેવી રીતે બનશે, સો દેટવાળું સેન્ટેન્સ કેવી રીતે બનશે અને સચ દેટવાળું સેન્ટેન્સ કેવી રીતે બનશે. વધુ એક એક્ઝામ્પલ લઈએ. નેહા ઇઝ બોલ્ડ ઇનફ ટુ ફેસ એની સિચ્યુએશન. કોઈ પણ સિચ્યુએશનને ફેસ કરવા માટે નેહા પૂરતી બોલ્ડ છે. નેહા છે કેવી? બોલ્ડ, આ એડજેક્ટિવ છે. કેટલી? પૂરતી, બહાદુર. નેહા પૂરતી બહાદુર છે કોઈ પણ પરિસ્થિતિનો સામનો કરવા માટે. આ સિમ્પલ સેન્ટેન્સ છે. આમાં કાળ દર્શાવતું ક્રિયાપદ એક જ છે. અહીંયા ઇઝ, અહીંયા કોઈ સબ્જેક્ટ નથી, કાળ દર્શાવતું ક્રિયાપદ નથી. જુઓ હવે એમાં સો દેટ, નેહા ઇઝ સો બોલ્ડ દેટ. બોલ્ડ ક્યાં આવ્યું? સો અને દેટની વચ્ચે. નેહા ઇઝ સો બોલ્ડ દેટ શી કેન ફેસ એની સિચ્યુએશન. નેહા એટલી બોલ્ડ છે કે તે કોઈ પણ પરિસ્થિતિને ફેસ કરી શકે છે. બે સેન્ટેન્સ બની ગયા. નેહા ઇઝ બોલ્ડ, શી કેન ફેસ એની સિચ્યુએશન, અને સો દેટ ક્યાં આવ્યું? બોલ્ડની આગળ પાછળ. હવે સચ દેટ, એનું એ સેન્ટન્સ. આમાં માત્ર એડજેક્ટિવ નહીં આવે, એડજેક્ટિવ પ્લસ નાઉન આવશે. જુઓ, નેહા ઇઝ સચ અ બોલ્ડ ગર્લ દેટ શી કેન ફેસ એની સિચ્યુએશન. નેહા એટલી બધી બહાદુર છોકરી છે કે તે કોઈ પણ પરિસ્થિતિને ફેસ કરી શકે છે. હવે આ ત્રણેય સેન્ટન્સ એક સાથે આપણે જોઈએ. નેહા ઇઝ બોલ્ડ ઇનફ ટુ ફેસ એની સિચ્યુએશન. તો ઇનફ ક્યાં આવ્યું? બોલ્ડની પાછળ. સો દેટ ક્યાં આવ્યું? બોલ્ડની આગળ પાછળ. ત્યારબાદ નવો સબ્જેક્ટ. પરિસ્થિતિને કોણે ફેસ કરવાની છે? નેહાએ. નેહા એટલે શી કેન ફેસ એની સિચ્યુએશન. અને નેહા ઇઝ
सच अ बोल्ड गर्ल दैट, एटली बहादुर छे के, जो बोल्ड एडजेक्टिव प्लस नाउन एटले सच दैट है, जो मात्र एडजेक्टिव हो तो सो दैट, एडजेक्टिव प्लस नाउन हो तो सच दैट, ये नाउन एक वचन हो तो आग आर्टिकल आशे, आ तमारे जोवानुं छे टेक्स्ट एडिटिंग आए तो पण, सेंटेंस कम्प्लीट करवा माटे चार ऑप्शन हो तो पण तमने आ खबर होवी जोईए। बीजू जो अहीं वर्तमान काल छे तो अहीं वर्तमान काल आवे छे, अथवा तो भविष्य काल आवे छे, अथवा तो सादो वर्तमान काल के मॉडल वर्ब आवे छे, पण अहीं भूतकाल छे तो अहीं भूतकाल आवशे, आ पण तमारे ऑप्शन पसंद करो त्यारे जोवानुं छे। वधु एक एक्जाम्पल लईए छीए। द स्टोरी इज इंटरेस्टिंग इनफ टू अपील एवरी एज ग्रुप। स्टोरी दरेक एज ग्रुपने गमवा માટે પૂરતી રસદાર છે, રસપ્રદ છે। એજ ગ્રુપ એટલે આપણે 8-10 વર્ષ સુધીના હોય, 11-12 વર્ષ સુધીના બાળકો કહીએ, 20 વર્ષ સુધીના હોય એને ટીનેજર્સ કહીએ, એનાથી ઉપર મોટી ઉંમરના હોય એને એડલ્ટ કહીએ, 35-40 વર્ષના હોય એને આધેડ કહીએ, પ્રૌઢ કહીએ, 60 વર્ષથી ઉપરના હોય એને ઓલ્ડ એજ ગ્રુપના કહીએ। તો આ સ્ટોરી એટલી ઇન્ટરેસ્ટિંગ છે કે તે દરેક એજ ગ્રુપને અપીલ કરશે, ગમશે। અપીલ કરવું એટલે ગમવું, એટ્રેક્ટ કરવું। સ્ટોરી ઇઝ ઇન્ટરેસ્ટિંગ ઇનફ ટુ અપીલ એવરી એજ ગ્રુપ। તો સ્ટોરી કેવી છે? ઇન્ટરેસ્ટિંગ, આ એડજેક્ટિવ કેટલી ઇન્ટરેસ્ટિંગ, પૂરતી, ઇનફ, શા માટે? અપીલ કરવા માટે, કોને? દરેક એજ ગ્રુપને। હવે એમાં શું, દેટ ધ સ્ટોરી ઇઝ સો ઇન્ટરેસ્ટિંગ દેટ ઇટ અપીલ્સ એવરી એજ ગ્રુપ। જો અહીંયા સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ લીધો, સ્ટોરી એટલી બધી ઇન્ટરેસ્ટિંગ છે કે તે દરેક એજ ગ્રુપને અપીલ કરે છે। એવું જરૂર નથી કે દર વખતે કેન જ આવે, તમે સેન્ટેન્સ બનાવો એટલે તમને આપોઆપ ખ્યાલ આવી જાય, તમે એનું મિનિંગ સમજો, એટલે કે અહીંયા સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ મૂકવો કે કેન મૂકવું કે ફ્યુચર ટેન્સ મૂકવો કે કુડ લેવું કે ડીડ લેવું, એ તમને આપોઆપ ખબર પડી જશે। સેન્ટેન્સ તમે બનાવ્યા બાદ એનો મિનિંગ જોશો એટલે તમને ખબર પડી જશે કે કયો ટેન્સ અહીંયા સ્યુટ થાય છે, મેચ થાય છે। સ્ટોરી એટલી ઇન્ટરેસ્ટિંગ છે કે તે દરેક એજ ગ્રુપને અપીલ કરે છે, અથવા સ્ટોરી જે લખી છે એના પબ્લિશ કરવાની બાકી છે, અથવા એના પરથી મૂવી બનાવવાનું બાકી છે, તો ભવિષ્યકાળ પણ આવે। જુઓ, ધ સ્ટોરી ઇઝ સો ઇન્ટરેસ્ટિંગ દેટ, સ્ટોરી એટલી બધી ઇન્ટરેસ્ટિંગ છે કે ઇટ વિલ હે અપીલ, ઇટ વિલ અપીલ એવરી એજ ગ્રુપ, તે દરેક એજ ગ્રુપને ગમશે, જ્યારે પબ્લિશ થશે, જ્યારે રિલીઝ થશે ત્યારે દરેક એજ ગ્રુપને અપીલ કરશે। વધુ એક એક્ઝામ્પલ લઈએ, જો યુ આર કેપેબલ ઇનફ ટુ સોલ્વ ધ પ્રોબ્લેમ। તમે એક પ્રોબ્લેમને ફેસ કરી રહ્યા છો તો કોઈ તમને શું કહેશે? તમારી હિંમત વધારવા માટે યુ આર કેપેબલ ઇનફ ટુ સોલ્વ ધ પ્રોબ્લેમ, આ પ્રોબ્લેમને સોલ્વ કરવા માટે તું પૂરતો સક્ષમ છે, કેપેબલ છે, તું છે કેવો? કેપેબલ, આ એડજેક્ટિવ છે। કેટલો કેપેબલ? ઇનફ, પૂરતો, તું પ્રોબ્લેમને સોલ્વ કરવા માટે પૂરતો કેપેબલ છે। હવે એમાં શું, દેટ યુ આર સો કેપેબલ દેટ યુ કેન ફેસ, યુ કેન સોલ્વ ધ પ્રોબ્લેમ, તું એટલો કેપેબલ છે કે તું આ પ્રોબ્લેમને સોલ્વ કરી શકે। તો અહીંયા બે સેન્ટેન્સ બન્યા, કઈ આવે? યુ આર કેપેબલ, તું સક્ષમ છે, અને બીજું યુ કેન સોલ્વ ધ પ્રોબ્લેમ, તું પ્રોબ્લેમને સોલ્વ કરી શકે છે। યુ આર સો કેપેબલ દેટ, તું એટલો સક્ષમ છે કે તું આ પ્રોબ્લેમને સોલ્વ કરી શકે છો। વધુ એક ઇઝી એક્ઝામ્પલ લઈએ, ફ્રૂટ્સ આર રાઇપ ઇનફ ટુ ઈટ ટુડે। ફ્રૂટ્સ, ફળ કેવા છે? રાઇપ, પાકેલા, કેટલા પાકેલા? પૂરતા, કઈ ક્રિયા કરવા માટે? આજે ખાવા માટે, આજે ખાવા માટે ફ્રૂટ્સ પૂરતા પાકેલા છે, તો એડજેક્ટિવ કયું આવ્યું? રાઇપ। ફ્રૂટ્સ કેવા છે? પાકેલા, કેટલા પાકેલા છે? પૂરતા। હવે એમાંથી બે સેન્ટેન્સ જુઓ, ફ્રૂટ્સ આર સો રાઇપ દેટ, જો બધી જગ્યાએ સચ દેટનો ઉપયોગ નહીં થઈ શકે, એડજેક્ટિવ પછી સુટેબલ નાઉન જ્યાં તમે મૂકી શકો ત્યાં સચ દેટ વાપરી શકાય, અહીંયા મેં નથી વાપર્યું। જુઓ, ફ્રૂટ્સ આર સો રાઇપ દેટ, માત્ર સો દેટ વાળું સેન્ટેન્સ બનાવ્યું, એની નીચે સચ દેટ વાળું સેન્ટેન્સ નથી બનાવ્યું। ફ્રૂટ્સ આર સો રાઇપ દેટ,
ફ્રૂટ્સ એટલા પાકેલા છે કે યુ કેન ઈટ ધેમ ટુડે, તમે આજે જ એ ખાઈ શકો. આ સેન્ટેન્સ પેસિવ પણ બનાવી શકાય, ધે કેન બી ઈટન ટુડે, તે આજે ખાઈ શકાય તેમ છે. વધુ એક એક્ઝામ્પલ લઈએ. તમારે એક પોઈમ ભણવાનું આવે છે, ધારો કાવ્ય ભણવાનું આવે છે, અને એકદમ સરળ છે, અને ટીચર તમને એમ કહે છે તમારે મેમોરાઇઝ કરવાનું છે, કંઠસ્થ કરવાનું છે, તો તમે શું વાત કરશો? ધ પોયમ ઇઝ ઇઝી ઇનફ ફોર મી ટુ મેમોરાઇઝ. પોયમ છે કેવું? ઇઝી, સહેલું, પૂરતું સહેલું છે ફોર મી, મારા માટે, મેમોરાઇઝ કરવા માટે, કંઠસ્થ કરવા માટે. હવે એમાંથી બે સેન્ટન્સ. ધ પોયમ ઇઝ સો ઇઝી ધેટ, કાવ્ય એટલું સહેલું છે કે આઈ કેન મેમોરાઇઝ ઇટ, હું તે મેમોરાઇઝ કરી શકું તેમ છું. હવે આ સેન્ટન્સ પેસિવ બનાવવું તો પેસિવ પણ બનાવાય, આઈને બદલે ઇટ મૂકવાનું અહીંયા. ઇટ કેન બી મેમોરાઇઝડ, તે મેમોરાઇઝ થઈ શકે તેમ છે. ધ પોયમ ઇઝ ઇઝી ઇનફ ફોર મી ટુ મેમોરાઇઝ. તો સેન્ટન્સ સો ધેટ ઓલ કેવી રીતે બનશે? ધ પોયમ ઇઝ સો ઇઝી ધેટ આઈ કેન મેમોરાઇઝ ઇટ. માનું છું કે હવે તમને આ ફંક્શન બરાબર સમજાઈ ગયું છે. હવે અહીં તમારી પ્રેક્ટિસ માટે મેં થોડા સેન્ટન્સ લખ્યા છે, અને એના સેન્ટન્સનો ક્રમ તમારે ખાસ જોવાનો છે. જોજો, આગળ 7.1માં પણ મેં આવો જ ક્રમ આપેલો, 1ની નીચે 1, 2ની નીચે 2, 3ની નીચે 3. જો અહીંયા 6 3 છે, 6 6 અને 6, તો એક ઇનફવાળું સેન્ટન્સ હોય, એક સો ધેટવાળું હોય, એક સચ ધેટવાળું હોય. આપણે એ જ એક્ઝામ્પલ લઈએ. જુઓ, આદિત્ય ઇઝ ટોલ ઇનફ ટુ પ્લે બાસ્કેટબોલ. સિમ્પલ સેન્ટન્સ બનશે ને, આદિત્ય ઇઝ ટોલ ઇનફ, પછી ટુ વાળું, ટુ પ્લે બાસ્કેટબોલ. બાસ્કેટબોલ રમવા માટે આદિત્ય પૂરતો ઊંચો છે. હવે સો વાળું સેન્ટન્સ જુઓ, આદિત્ય ઇઝ સો ટોલ ધેટ હી કેન પ્લે બાસ્કેટબોલ. આદિત્ય એટલો ઊંચો છે કે તે બાસ્કેટબોલ રમી શકે. અને આમાં આદિત્ય ઇઝ સચ અ ટોલ બોય ધેટ. આદિત્ય ઇઝ સચ અ ટોલ, ટોલ પછી મેં નાઉન મૂક્યું. જુઓ, કાઉન્સમાં ભલે નથી આપ્યું મને, પણ મને ખબર છે કે સચ પછી એડજેક્ટિવ પ્લસ નાઉન આવશે, તો મારે નાઉન ગોઠવવું પડશે. બ્રેકેટ્સમાં ન આપ્યું હોય તો પણ, આદિત્ય ઇઝ સચ અ ટોલ બોય ધેટ હી કેન પ્લે બાસ્કેટબોલ. તો આવી રીતે તમારે અડધું સેન્ટન્સ જોવાનું છે. અડધું સેન્ટન્સ જોશો એટલે તમને ખબર પડશે ઇનફ આપ્યું છે, સો આપ્યું છે, સચ આપ્યું છે. જો ઇનફ આપ્યું હોય તો તમારે ટુ વાળું ક્રિયાપદ મૂકીને અન્ય શબ્દો ગોઠવવાના છે. અથવા બીજી એક વસ્તુ પણ ખાસ યાદ રાખો, જો ઇનફ આપ્યું હોય, જો દાખલા તરીકે બીજું સેન્ટન્સ જુઓ, ધ અસાઇનમેન્ટ ઇઝ ઇઝી ઇનફ, ઇનફ છે, તો અહીંયા નવો કરતા આપણે જોતો નથી, પણ કાઉન્સમાં આપ્યો છે શી, તો શીનો આપણે શું કરશું? ફોર હર. કેવી રીતે? જુઓ, ધ અસાઇનમેન્ટ ઇઝ ઇઝી ઇનફ ફોર હર ટુ કમ્પ્લીટ. ઇનફવાળા સેન્ટન્સમાં નવો કરતા નહીં જોઈએ, તો તમારે એને ફોર સાથે એનું કર્મનું રૂપ મૂકી દેવાનું છે. શી આપ્યું તો ફોર હર, અહીંયા આઈ આપ્યું હોય તો ફોર મી, અહીંયા વી આપ્યું હોય તો ફોર અઝ, અહીંયા ધે આપ્યું હોય તો ફોર ધેમ. પણ નીચેના બીજા સેન્ટન્સમાં જરૂર પડશે. જુઓ, ધ અસાઇનમેન્ટ ઇઝ સો ઇઝી ધેટ શી કેન કમ્પ્લીટ ઇટ. અહીંયા શીની જરૂર પડશે, શું આપ્યું છે. એટલે હું માનું છું કે તમને સેન્ટન્સ બરાબર આવડશે જ. જો કોઈ સેન્ટન્સ તમને થોડું ડિફિકલ્ટ લાગે તો વિડીયો ફરીથી જોવાનો, એટલે આપોઆપ તમને ખ્યાલ આવી જશે. થેન્ક યુ.